નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એપ્લિકેશનમાં આપનું સ્વાગત છે. અગાઉના વિડીયોમાં વ્યવસ્થાતંત્રનો પ્રકાર શ્રેણી અથવા વ્યવસ્થાતંત્ર વિશે આપણે ચર્ચા કરી. આજે આપણે ધોરણ 12માં ચોથા ચેપ્ટરમાં વિકેન્દ્રીકરણ વિશે અભ્યાસ કરીશું. સામાન્ય રીતે કેટલાક ધંધા એકમોમાં ઉચ્ચ સપાટીએ સત્તા કેન્દ્રિત હોય છે. નાનું એકમ હોય, એક જ વ્યક્તિ ટોપમાં હોય, બાકીના કર્મચારીઓ સત્તા અને જવાબદારી ન સોંપે અને કેન્દ્રિત કહેવાય, સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. બધા નિર્ણયો મોટાભાગે ક્યાં લેવામાં આવતા હોય? ઉચ્ચ સપાટી. નીચે મધ્ય સપાટી કે તળ સપાટીએ સત્તા આપવામાં આવતી નથી. જ્યારે બીજા નંબરનું વ્યવસ્થાતંત્ર આપણે જોઈએ તો કેટલાક ધંધાકીયમાં દરેક સપાટીએ કામ કરતા કર્મચારીઓને અમુક નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવે છે. તેઓ તેમના કાર્ય સંદર્ભમાં યોગ્ય નિર્ણયો લઈ શકે. દાખલા તરીકે એ જોઈએ કે જનરલ મેનેજર પાસે સર્વોચ્ચ સત્તા હોય, એ જુદા જુદા વિભાગીય અધિકારીઓને સત્તા આપે. ઉત્પાદન વેચાણ ખરીદ એ એમના હાથ નીચેના પદ્ધતિ શું આપે, સુપરવાઇઝર હોય તો એને આપે, ગવર્નમેન્ટને આપે, વેચાણ અધિકારી પદ્ધતિ છે આપે, મદદનીશ એના હાથે તો આપે આપે. એમ ઉપરથી નીચે ઉચ્ચ સપાટીએ જે સત્તા છે એ સત્તા મધ્યમ તળ સપાટી સત્તાઓ નીચે સોંપવામાં આવે છે. દરેક કર્મચારી અધિકાર કામ કરી શકે એટલે વિગત વિતરણ સત્તાનું બધું જોવા મળે છે. અને બધી સત્તા એક જ વ્યક્તિના હાથમાં ઉચ્ચ સપાટી અને કેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ કહેતા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ ક્રમશઃ સત્તાને સોંપણીનો વ્યવસ્થિત પ્રયત્ન એટલે વિકેન્દ્રીકરણ કહેવામાં જોઈએ અર્થ આપ્યો છે. ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ ક્રમશ ઉચ્ચ સપાટી કોને કહેવાય? તો જનરલ મેનેજર ઉચ્ચ સપાટીમાં આવે છે. આપણે જોયું છે ઉચ્ચ મધ્યની તળ. મધ્ય સપાટી કોણ આવે? વિભાગીય અધિકારી આ મધ્ય સપાટી. અને તળ સપાટી ડોબર ફોર્મેટ ક્લાર પટાવા વગેરે તો આ તળ સપાટી. તો ઉચ્ચ સપાટીની સત્તા તળ સપાટી તરફ, ઉચ્ચ સપાટી જે સત્તા છે નીચે તરફ સત્તા જતી જોવા મળે. સત્તાની સોંપણી જેથી કરીને દરેક અધિકારી કર્મચારી નિર્ણયો સરળતાથી લઈ શકતું જોવા મળે. તો આને વિકેન્દ્રીકરણ કહેવાય. વેચળીકરણ સત્તાની ક્રમશઃ ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ, ઉચ્ચ મધ્ય અને નિમ્ન તરફ સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. હવે સત્તાની સોંપણી થાય જેના કારણે આપણે કહી શકીએ કે દરેક અધિકારી કે કર્મચારીને કામ કરવા માટેની સત્તા મળી છે, તો અધિકારી પોતે પોતાની રીતે દરેક પ્રકારના નિર્ણયો લઈ શકશે. સત્તા સોંપણીથી દરેક કર્મચારી કે અધિકારીને તેમના કામના પ્રમાણમાં, ફરજના પ્રમાણમાં ઉચ્ચ સપાટીથી મધ્ય અને મધ્યથી તળ સપાટી તરફ સત્તાની સોંપણી થતી જોવા મળે છે. સરળતાથી આખા એકમનું સંચાલન વ્યવસ્થિત રીતે થશે. મોટે ભાગે કેન્દ્રીકરણ હોય એટલે વ્યક્તિના હાથમાં સત્તા હોય. દાખલા તરીકે એકમમાં જનરલ મેનેજરની સત્તા છે, આ બધા વેચાતી નથી, ઉત્પાદન વેચાણથી કરી દે તો શું થાય? તો જનરલ મેનેજર આપતું બની જાય. પોતે ક્યારે પ્રમાણિત એકમમાં કામ કરવું જોઈએ, પોતે દરેક બાબતના નિર્ણયો જે લેતો હશે એ અવૈજ્ઞાનિક નિર્ણયો હશે. પછી કર્મચારીઓને સહકાર ન આપે કારણ કે એને કામ કરવાની છૂટ નથી, કોઈ સત્તા નથી, જવાબદારી નથી. તો એ કર્મચારી જે છે એ સહકાર ન આપે અને કામ સારી રીતે થઈ શકે નહીં. એટલે સત્તાની સોંપણી કરવી પડે. વિકેન્દ્રીકરણ માં કહેવામાં આવ્યું છે ઉચ્ચ સપાટી નિમ્ન સપાટી તરફ ક્રમશ રીતે સત્તાની સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. ઉચ્ચ સપાટી કે મધ્યની તળ સપાટીએ સત્તાની સોંપણીનો વ્યવસ્થિત પ્રયત્ન લેવી જોઈએ. જો વિકેન્દ્રીકરણ કરવામાં આવે તો શું ફાયદા થાય, શું મહત્વ? વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિને કાર્ય કે પ્રવૃત્તિ અંગેના નિર્ણય લેવાની સ્વતંત્રતા હોય છે. જે અહીંયા જનરલ મેનેજર ઉત્પાદન વેચાણ અને ખરીદ અધિકારી એ દરેક કામ કરવા માટે જરૂરી સત્તા પણ આપશે. અને સત્તા આપે તો એ સરળતાથી નિર્ણયો લઈ શકે છે. અને સરળતાથી નિર્ણયો લઈ શકે એટલે બીજાને પૂછવું પડે નહીં પોતાના કાર્યમાંથી, એટલે પોતે ઝડપી નિર્ણય લઈ શકે. અન્ય વ્યક્તિ
તો ઉત્પાદન અધિકારી પોતાના ઉત્પાદન માટેના કાર્ય જે છે એની અંગેની સંપૂર્ણ સત્તા હોવાથી એ ઝડપી નિર્ણયો લઈ શકશે. વારે ઘડી ઉચ્ચ સપાટીએ પૂછવાની જરૂર પડે એની સત્તા મળી છે તો એ વેચાણ અધિકારીને વેચાણ દઈ શકે અને ઝડપી ફરી નિર્ણયો લઈ શકે અને ઝડપથી અમલ કરી શકાતો જોવા મળે છે. ઉચ્ચ સપાટીના કાર્યભાર પણ ઘટાડો. ઉચ્ચ સપાટીએ બધી સત્તા હોય તો વિભાગીય અધિકારીઓ કોઈ સરકાર આપે નહીં, પણ જો ઉચ્ચ સપાટી જનરલ મેનેજર પોતાની પાસેની સત્તા ઉત્પાદન વેચાણ કે ખરીદ જે તે વિભાગ તંત્ર એને સત્તા આપી દે તો મોટા ભાગના કાર્યો જે છે એ કાર્યોને આધારે અધિકારીઓ હશે એ અધિકારીઓને બધી સત્તાઓ આપી દેવામાં આવે તો જુદા જુદા વિભાગીય કાર્યો ઝડપથી પરિપૂર્ણ થાય અને જનરલ મેનેજરે વધારે પડતું ધ્યાન ન આપવું, એનો કાર્યભાર ઘટે, પોતાની પાસે જે કાર્યો હતા એ કાર્યો નીચે મધ્ય સપાટીએ સોંપી દેવામાં આવે તો ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો થશે. એમના એ પોતે ઉચ્ચ સપાટી લાંબા ગાળાનું આયોજન નીતિ વિશે નિર્ણયો ધંધા માટેના મહત્વના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે નાના નાના જે બીજા બધા કાર્યો છે એ વિભાગીય અધિકારીઓને આપી દેવામાં આવે અને સત્તા આપી દેવામાં આવે. અભિપ્રેરણમાં વધારો. હવે અભિપ્રેરણ એટલે જુસ્સો, પ્રેરણા, મોટિવેશન. કોને? ઉત્પાદન અધિકારી, વેચાણ ખરીદ અધિકારી, સુપરવાઇઝર, મદદનીશ, મદદનીશ, આ બધાના અભિપ્રેરણમાં વધારો. કેમ? એમને કામના સંદર્ભમાં સત્તા મળશે અને કામના સંદર્ભમાં સત્તા મળે એટલે પોતે કામ કરવા માટે તૈયાર થશે. કોઈ પણ પ્રકારનું કામ એ ઝડપથી પૂરું કરવા માટે પ્રયત્ન કરશે. મધ્યને કર સપાટી કર્મચારીઓ પોતે પોતાની રીતે નિર્ણય લઈ શકે છે અને પોતાની રીતે નિર્ણય લઈ શકે તો એમને પોતાને આવડત જે છે પ્રદર્શિત કરવાનો સમય મળશે. એના કારણે અભિપ્રેરિત થશે, દરેક કાર્ય પોતાની રીતે કરશે એટલે વધારે મન દઈને ઉત્સાહથી કામ કરશે. સત્તા મળે છે તો પ્રોત્સાહિત થશે. ત્યાર પછી સંચાલકીય પ્રતિભાનો વિકાસ. કર્મચારીઓની સત્તા કાર્યની સામે સત્તા મળે છે. દરેક પ્રકારના કાર્યો ચેલેન્જ વાળા હોય પોતે જાતે કરશે તો પડકાર કાર્ય કરે તો એના કારણે એની સંચાલન કરવાની જે પ્રતિભા છે તાપેદાર ઉપર પ્રભુત્વ રાખવું, કોઈ પણ પ્રકારના એવા નિર્ણયો લેવાના હોય તો એ નિર્ણયો પોતે નિકાલસ્થાને લઈ શકે. સંચાલન દરેક કાર્યો કરવાને એના પ્રતિભામાં વિકાસ થશે. અસરકારક અંકુશ. વ્યવસ્થા તંત્રમાં મહત્વની બાબત છે દરેક સપાટી કર્મચારી પાસે પૂરતી સત્તા છે. પોતાના મનથી જો કામ વ્યવસ્થિત ના કરતા હોય વિભાગીય અધિકારી ના હાથ નીચેના તો એ પોતે એના ઉપર નિયંત્રણ મૂકી શકે છે અને નીતિ વિષય કોઈ પણ પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવા હોય કર્મચારી ઉપર તો સરળતાથી લઈ શકાતા જોવા મળે છે. છેલ્લું છે સંવાદિત સર્જન. દરેક અધિકારી કર્મચારીઓને કામના સંદર્ભમાં સત્તા મળતી હોવાથી એકબીજા અધિકારીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો વિવાદ થતો નથી અને દરેક અધિકારીને કામના સંદર્ભમાં સત્તા મળતી હોવાથી પોતે ઉત્સાહથી કામ કરશે, સંબંધિત સંવાદિતા એકમાં જળવાશે, કોઈ ઝઘડા નહીં થાય. એ બાબત મહત્વની જોવા પણ મિત્રો મહત્વપૂર્ણ છ પોઈન્ટ છે અને રિપ્રેઝન્ટ કરવું હોય દરેક પોઈન્ટ તમારે ક્લાસરૂમના ચોપડામાં લખી દે જઈ જઈ કરો તમારું પકડી ગયું છે આ ખોલવામાં તકલીફ તો ઘણી શોર્ટ થાય.